સુરત બાદ અમદાવાદમાં ચાંગોદરમાં પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ચાંગોદરના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. મહેંદીના ગોડાઉનમાં આગ ભડકી ઉઠી હતી. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આગ બેકાબુ બની હતી, જેમાં 7 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના ચાંગોદરમાં મહેંદીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે 7 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા છે અને હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરત બાદ અમદાવાદમાં પણ આગકાંડ સામે આવ્યો છે. સુરતમાં જે અગ્નિકાંડ સામે આવ્યો હતો, ત્યારબાદ અમદાવાદના ચાંગોદરમાં મહેંદીના ગોડાઉનમાં અગ્નિકાંડ સામે આવ્યો છે. વહેલી સવારે આ આગ લાગી હતી. શા કારણે આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આગે જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વાત કરી અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રિઝવાન શેખ ઘટનાસ્થળથી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે. રિઝવાન, જણાવશો જે રીતે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, હાલ આગની શું પરિસ્થિતિ છે, કેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી અને કામગીરી કરી રહ્યા છે, બીજી તરફ કોઈ જાનહાની કે માનહાનીનો સમાચાર સામે આવ્યા છે કે કેમ? શિવાંગની, જે કહી શકાય અમદાવાદ જિલ્લાના મોરૈયા ગામની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ વિભાગ જે શરૂ થાય છે ત્યાં બાજુ આગનો બનાવ બન્યો છે. દ્રશ્યો જે પાછળ તમે જે જોઈ રહ્યા છો એ એક મહેંદીનો જે ગોડાઉન જે છે તે ગોડાઉનની અંદર આગ લાગી છે. અત્યારે આગ સંપૂર્ણ કાબૂમાં આવી નથી. ફાયર બ્રિગેડના તમામ જે જવાનો છે એ જવાનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે આગના ધુમાડા જે છે અત્યારે પણ નીકળી રહ્યા છે. અત્યારે પણ આગ અંદર જે છે લાગી છે અને અત્યારે કાબૂમાં આવી નથી. આગ લાગવા પાછળનું કારણ અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જે કહી શકાય કે આ જે ગોડાઉન છે મહેંદીનું જે ગોડાઉન છે એનું નામ અલ હિના છે. એ અલ હિનાની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને અત્યારે સુધી તે આગ ચાલુ છે અને કાબૂમાં આવી નથી. કહી શકાય કે અત્યારે જાનહાનિના કોઈ સમાચાર જે કહી શકાય કે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા નથી. તેમજ અમદાવાદની જે ફાયર બ્રિગેડની જે ટીમ છે અને તેના જવાનો જે છે અત્યારે આગને કંટ્રોલમાં મેળવવા માટે પાણીનો સતત મારો કરી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો અત્યારે હાથ ધરી રહ્યા છે. સાથે જ કહી શકાય કે આગ બીજી જગ્યાએ ન પસરે તે માટે પણ ફાયર બ્રિગેડ દ્વારા તમામ જાતની અહીંયા તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે. શિવાંગની, બિલકુલ રિઝવાન, જે રીતે વાત કરવામાં આવે કેટલા ફાયર ફાઈટરની ટીમ ત્યાં પહોંચી છે અને કેવી રીતની કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ જે ફેક્ટરી જે આવેલી છે મહેંદીની, ત્યારે તેના માલિકનું શું કહેવું છે અને કેવી રીતના આગ લાગવાનો બનાવ સામે આવ્યો? જેવી તમે કીધું, વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જે મહેંદીની જે ગોડાઉન છે એની અંદર શોર્ટ સર્કિટ થયું, ત્યારબાદ જે છે આગ ફાટી નીકળી. અત્યારે જે આનો જે માલિક છે માલિકે કોઈ પણ જાતનો સંપર્ક પોલીસ અધિકારીઓ સાથે કર્યો નથી. અત્યારે પોલીસ આ દિશાની અંદર તપાસ કરી છે, ચાલુ જ છે. અને આપને હું પાછળના દ્રશ્યોમાં દેખાડવા માંગુ છું કે પોલીસ દ્વારા જે કહી શકાય કે સીડી લગાવીને જે પાણીનો સતત મારો કરવામાં આવી રહ્યો છે. અંદરના ભાગમાં જે છે આગ અત્યારે પણ યથાવત છે. આપને હું જણાવવા માંગુ છું કે જે ત્રીજી જે બારી જે કેમેરામેનને જણાવવા માંગુ છું, ત્રીજી બારીમાંથી તમે આગની જે જ્વાળા જે છે જ્વાળા જોઈ શકો છો કે કેવી એટલે અત્યારે દેખાઈ રહી છે. એટલે કહી શકાય કે અત્યારે સંપૂર્ણ કાબૂમાં આગ આવી નથી અને ફાયર બ્રિગેડની 9 થી 10 જેટલી ગાડીઓ દ્વારા આગ અત્યારે ઓલવાની જે કામગીરી છે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. અને સાથે જ કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર અત્યારે જાણવા મળ્યા નથી. શિવાંગની, બિલકુલ રિઝવાન, જે રીતે વાત કરીએ કે કોઈ લોકો અંદર ફસાયા હોય તેવો બનાવ છે કે કેમ, અને સાથે જ કેટલા લાખનું નુકસાન થઈ શકે છે તેમાં શું છે અંગે વધુ માહિતી? શિવાંગની, જે આ જે જગ્યા ઉપર જ્યારે બનાવ બન્યો ત્યારે સદનસીબે અંદર કોઈ પણ જાતની વ્યક્તિ હાજર નથી. તેમજ આગ લાગવાના કારણે જે કહી શકાય કે આજુબાજુના જે એના જે ઇન્ડસ્ટ્રીયલ વિભાગના જે મજદૂરો અહીંયા કામ કરતા હોય છે તેઓ દોડીને બહાર આવી ગયા હતા અને આગ લાગવાના કારણે તેઓ સેફ જગ્યા ઉપર પહોંચી ગયા હતા. તેના કારણે જે મોટી જે જાનહાનિ જે
છે બની એ ટળી ગઈ છે અને અત્યારે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ઘટી નથી, પરંતુ જો નુકસાનની જો વાત કરવામાં આવે તો નુકસાનમાં લાખોનું નુકસાન થયું હોય તેવી ભીતિ અત્યારે સ્પષ્ટ રૂપે દેખાઈ રહી છે. બે માળનું જે ગોડાઉન છે તેમાં લાખોનું જે માલ હોઈ શકે છે તે અત્યારે બળીને ખાક થઈ ગયું છે, સાથે ઇમારતને પણ મોટા પાયા ઉપર નુકસાન થયું છે. અને આગ લાગ્યા બાદ જ્યારે તેને કાબૂમાં મેળવવામાં આવશે ત્યારે જ ચોક્કસ કારણ જાણવા મળશે કે કયા કારણસર કયા માધ્યમના કારણે આ આગ લાગી હશે અને શોર્ટ સર્કિટ કયા મશીનરીમાં થયું છે તેના કારણે આગ લાગી હશે. શિવાંગની ઇસવાન વાત કરીએ ત્યાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હતા અને હતા તો તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ? ફરીથી આપને હું કેમેરામેનને જણાવવા માંગુ છું, ફરીથી તેઓ આ ઇમારતના દ્રશ્યો આપને દેખાડવા માંગશે કે ખાસ કરીને અહીંયા જે આ જે બિલ્ડિંગ જે છે એમાં ફાયર સેફ્ટીનો અભાવ સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યું છે. ફાયરની જે સેફ્ટી જે હોવી જોઈએ સેફ્ટી અહીંયા ન હોવાના કારણે આજે આગે અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને અત્યારે પણ આગ જે છે કાબૂમાં આવી નથી. અને આપ તમે જોઈ રહ્યા છો પોલીસ અધિકારીઓ પણ ખડેપગે ઊભા છે અને ફાયરના જે જવાનો છે એ સતત પાણીનો મારો કરી રહ્યા છે. તે બાજુ હું આપને કેમેરામેનને જણાવવા માગું છું કે ફાયર બ્રિગેડની જે ગાડી જે છે તે અત્યારે ત્યાં હાજર છે અને તેમની જે સતત કામગીરીના કારણે કહી શકાય કે મોટી જે જાનહાનિ જે છે એ અત્યારે ટળી ગઈ છે. અને કહી શકાય કે સુરતના અગ્નિકાંડ બાદ જે કહી શકાય કે ફાયર બ્રિગેડના જે જવાનો જે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે તેના ઉપરથી કહી શકાય કે ફાયર બ્રિગેડની જૂની જે કામગીરી છે હતી અને અત્યારે કામગીરીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. જી બિલકુલ રિઝવાન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ અમદાવાદના આગનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના ચાંગોદરમાં મહેંદીના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે આગ લાગતાની સાથે જે લોકો અંદર ઉપસ્થિત હતા તે તમામ મકાનથી બહાર દોડી આવ્યા હતા અને સેફ જગ્યા પર ખસી ગયા હતા. બીજી તરફ તમામ જે ગોડાઉન આવેલું છે તેમાં ક્યાંક ને ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ પણ જોવા મળ્યો હતો.